નાનપુરા વિસ્તારમાં આમ તો સામાન્ય બાબતમાં આમને સામને આવી હંગામો કરવા માટે પ્રખ્યાત બન્યું છે, ત્યારે આજે ફરીથી એકવાર નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ જતા સામસામે પથ્થરમારો કરાયો છે. આ ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સુરતના નાનપુરા વિસ્તારમાં છાશ વારે બે અલગ અલગ કોમો વચ્ચે જૂથ અથડામણ બનતી જ રહે છે. આજે દારૂ પીવા બેઠેલા લોકો સાથે થયેલી માથાકૂટ જોતા જોતામાં રસ્તા પર આવી ગઈ. નાનપુરા વિસ્તારમાં જિંગર સર્કલ પાસે બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો. એક મહિલા તેની દીકરી સાથે વિસ્તારમાંથી પસાર થતી હોય આ સમયે જ કોઈક કારણસર સામસામે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ટોળે એકત્રિત થઈ જતા ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા પર પથ્થરમારો કરી વાહન નુકસાન પણ પહોંચાડ્યું. જો કે અહીં વારંવાર સામાન્ય ઝઘડામાં પણ પથ્થરમારો કરાય છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે. ત્યારે ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અઠવા પોલીસ સહિતના અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પહોંચી ગયા હતા. પથ્થરમારો કરનારાઓમાં પોલીસને જોતા જ નાસભાગ મચી ગઈ. પથ્થરમારાને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચતાની સાથે જ 10-12 લોકોને ડિટેઇન કરી દીધા છે. પથ્થરમારા કરનારાઓમાં પોલીસને જોતા નાસભાગ મચી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.